નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલોલથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કાલોલના મામલતદાર આ કાલોલ સર્કલ અને કાલોલ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ રવિવારે બપોરે સાદા વેશે એક્ટિવા બાઇક લઈ અને અધિકારીઓ ગોમા નદીના પટમાં છાપો મારતા ઘણા સમયથી કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા બે ટ્રેક્ટરોને ઝડપી લીધા હતા, જેના કારણે રેતી માફિયાઓની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સર્કલ અધિકારી અને કાલોલ પોલીસના સ્ટાફે મળીને રવિવારે રજાના દિવસે કોઈપણ પ્રકારની રેકી કે જાસૂસી ના થાય તે રીતે નાના મોટરસાયકલ અને એક્ટિવા સહિતના વાહનો સાથે ઘણા સમયથી બેફામ પણ ચાલી રહેલા રેતી ખનનની મળેલી અનેક ફરિયાદોના કારણે ગોમા નદીના પટમાં છાપો માર્યો હતો, ત્યારે 9-10 ટ્રેક્ટરોમાં નાશભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે ઘેરો કરી અને બે ટ્રેક્ટર ચાલકોને અટકાવી દીધા હતા અને અન્ય ટ્રેક્ટરો ભાગી છૂટવામાં સફળ થયા હતા. ઝડપાયેલ બંને ટ્રેક્ટરોમાં રેતી ભરેલી હોવાથી ટ્રેક્ટર ચાલકને રેતીના વાહન અંગે જરૂરી ખનીજનો રોયલ્ટીનો પાસ પરમિટ માંગતા ટ્રેક્ટર પાસે ચાલક પાસે કોઈ કાગળ કે પરમિટ નહીં મળતા કાલોલ મામલતદારે પાસ પરમિટ વિનાના મુદ્દા મલંગે રેતી ભરેલા બંને ટ્રેક્ટરોના ચાલકોના માલિક એવા નાથુભાઈ પુનાભાઈ અને વિજયભાઈ કાળુભાઈ બંને જેતપુર તાલુકો કાલોલના ટ્રેક્ટરો સાથે અંદાજિત 10 લાખ રૂપિયાનો મુદ્દા માલ રિકવર કરી અને મામલતદાર કચેરી ખાતે કબજે કરી દંડનીય કાર્યવાહી કરવા માટે વિભાગને જાણ કરી હતી. આમ કાલોલ શહેર વિસ્તારની ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો વિરુદ્ધ મામલતદારશ્રીએ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને કાર્યવાહી કરતા હડકંપ હડકપંક મચી જવા પામ્યો.